जय जय दशमा, जय जय दशमा, बापो देवी बापो, बापो देवी बापो। बापो मारी मीनावाड़ा नी सरकार, बापो मीनावाड़ा नी सरकार, बापो हा टाइगर हा, हा टाइगर हा। जय जय दशमा, जय जय दशमा। હા હા હું શું કહું છું, તમે ચિંતા ફિકર બિલકુલ ના કરો. આ દશામાં છે ને એક દિવસ આપણો સારો દિવસ લાવશે, અને દશામાં કરશે ને તો એક દિવસ આપણા ઘરે સોનાનો સૂરજ ઉઠશે ને સૌ સારા વાના થશે. નામ મારું માધો, જોડું પ્રેમી પંખીડાનો હાદો. રામજીભાઈ તમે ચિંતા કરવાનું છોડો, પેલા માતાજીના કોઠે હાજરા હાજુર દશામાં છે. બસ એક વાર માતાજીના દર્શન કરી લ્યો. હા હો મેં સાંભળ્યું છે ત્યાં છે ને બધાના દુઃખ દર્દ દૂર થઈ જાય છે. આપણા ખેતરો ગીરવે પડ્યા છે, જો પૈસા આપણે નહીં ભરપાઈ કરીએ તો એ લઈ લેશે. એ લોકો છે ને ઇજ્જત લૂંટતા બિલકુલ વાર નહીં કરે, આ દુશાસનની જેમ. એમના પાપોનો ઘડો ભરાય ગયો છે, દશામાં જરૂર એમનો નાશ કરશે. ચાલો આપણે દશામાના પાળે જઈએ, દશામાં છે ને સૌ સારા વાના કરી દેશે. માર્ગ દેખાડવો એ ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાળા એટલે તો માતાજીને દશામાનો પરચો આપ્યો છે. વાતો કરવાથી કઈ નહીં થાય, દશામાના શરણે જઈએ ને તો સૌ સારા વાના થઈ જશે. માતાજીના દિવસો નજીક આવી ગયા છે અને માતાજી આજે જરૂર પાટે બેસશે. આપણે રાહ જોવી નથી, આપણે હમણાં જ જઈએ. પણ આપણી રૂપલ ક્યાં છે? અરે રૂપલ એની બેનપણીના ઘરે ગઈ છે, હમણાં આવી જશે. પણ એ દિવસે દિવસે જુવાન થતી જાય છે, એની ચિંતા મને બહુ થાય છે. એના માટે જુવાનીઓ શોધવાનું કામ મારું, એના લાયક છોકરો હું તમને જલ્દી બતાવીશ. અરે સારું સારું, એ તો સમય આવશે ને તારે જોઈશું. અત્યારે તો ચાલો માતાજીના ધામે જઈએ દર્શન. ચાલો ચાલો. બોલ ને ભાઈ, રોતા આવે ને હસતા જાય, એવું મારી દશામાનું વચન છે. તમે નહીં કોને તો એ દશામાને ચારે કોરની ખબર છે. તો માં વાટ કોની જોવો છે? પાપીઓનો નાશ કરો ને. માની કૃપાથી પાપીઓનો નાશ કરવા વાળો અવતરી ચૂક્યો છે. માં તો દુઃખ હરનારી છે, ગુણ ગાય તો સૌ સારાવાના થાય. ભાઈ માના ગીત ગાવા વાળો કેમ દેખાતો નથી? જય દશામા, માડી મારા હૈયે ને હોઠે તો માડી તારું જ નામ છે. બોલો દશામાની જય, બોલો દશામાની જય. મા તો ભક્તોની રક્ષા કરવા વાળી છે, ભાવથી ભજો. બોલો દશામાની જય, બોલો દશામાની જય. માના નામની ચુંદડી ઓઢી છે ને તો સૌ સારા વાના થશે, એકાદ રેગડી ગાય લે ભાઈ. અલ્કેશભાઈ માતાજી નામની એક રેગડી થવા દો. અણમાય આવો આવો, એ માત મે મીનાવાળા જેવું ગોમ ગવડાયું, એ મારી શારદા કુંવરની આવજે આવજે મારી દુખીઓની, ઓ દાતાર ઓ દશામાં આવું તો. અણમાં હું ભરજે, એ મારી શ્રાવણ જેવો મહિનોમાં પવિત્ર મહિનામાં દિવાહાના દાડા આયા, દિવાહાના દાડામાં અઢારે નાત જાતની દીકરીઓએ ભૂતરના તોતણે દહ ગોઠવારી વઈ તો. આવજે આવજે માં સોંડણીએ અશ્વારી કરીને આવજે રે ઓ અણમા. નાના પાયે પનોતી બેઠી વઈ તો, એ માં કોઈની
લોઢા ના પાયે બેઠી વઈ તો પણ માં તારી દીકરી હોય તારી કુવાસી હોય હાચા દહ દાડા ના ઉપવાસ કર્યા વઈ તો માડી દરેક ની દશા તું મારી દશા માં વારજે રે ઓ હેમાડી જય જય દશામા જય જય દશામા બાપો દેવી બાપો બાપો દેવી બાપો આવો માડી આવો 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 મીનાવાડા ગોમે વેલો વેલો આવો મીનાવાડા ગોમે વેલો વેલો આવો દશા માતા આવો ને બાપો મારી મીનાવાડાની સરકાર બાપો મીનાવાડાની સરકાર બાપો હા ટાઈગર હા હા ટાઈગર હા જય જય દશામા જય જય દશામા જય જય દશામા એ બોલો માડા બોલો 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 અવચરીઓ વેણ તમે બોલો મારી માતા અવચરીઓ વેણ તમે બોલો મારી માતા દુખડા હઉના ભાગો મારી માતા દુખડા હઉના ભાગો મારી માતા લીલુડા મોડવે આવો ને આવો આવો મારી આવો મારી શારદા કુંવરની દેવી આવો બાપો ટાઈગર બાપો બાપો ટાઈગર હા મારી મીનાવાડાની સિંહણ હા મારી મીનાવાડાની સિંહણ ખમા તને મારી દશામાં ખમા તને મારી દશામાં ખમા એ આયા માડી આયા 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 દિવાહાના દાડા આયા મારી માતા દિવાહાના દાડા આયા મારી માતા ઓઢણી લઈને વેલો વેલો આવો છોડણી લઈને વેલો વેલો આવો લીલુડા મોડવે આવજે રે દશામાના દાડા વો બોનો આયા દશામાના દાડા એ આયા દિવાહાના દાડા વો બોનો આયા દિવાહાના દાડા એ એકલડી ખેલ તું દેવી ખેલ નારી હાસિયણ એ આયા દિવાહાના દાડા ઓ બોનો આયા દિવાહાના દાડા હા ટાઈગર હા
છોડણી લાવું આયા દશામાં ના દાડા એ હોના રૂપાનો બાજોટ લાવું આયા દશામાં ના દાડા હા દાડા દશામાની સ્થાપના હો કંકુ ચોખલીએ માને વધાવું કરું રે માની દશામાની સ્થાપના એ આયા દશામાના દાડા ઓ ભાઈઓ આયા દશામાના દાડા હાલો મીનાવાડા જઈએ ઓ બોલો હાલો મીનાવાડા જઈએ જઈએ ભાઈ જઈએ વાહ ટાઈગર વાહ વાહ ટાઈગર વાહ કાચા હુતરના દોરા રે લાયો આયા દશામાના દાડા હા દીવડા માલા મેરે પ્રગટાયા આયા દશામાના દાડા હો દશ દાડાના ઉપવાસ કરું સાંભળું મારી દશામાની વાર્તા સવાર સાંજ માની આરતી ઉતારું સાંભળું માની દશામાની વાર્તા એ ગમતા માના ભોજન લાયો આયા દશામાના દાડા એ ચૂરમાનો હાર હું લાયો આયા દશામાના દાડા શ્રી દશામાતની જય અરે આ કાજલનો ફોન કોઈ દિવસ ટાઈમ પર લાગતો નથી ભાઈ આજની શરાબનો નશો જ કઈક અલગ છે મહેફિલ કોની છે ખબર છે નશો ના થાય તો મહેફિલ જ નકામી છે એક નશો હજુ બાકી છે એનો ઇંતજામ ના કરે મુન્ના શું વાત છે ભાઈ આજ તો શિકાર સામેથી આવે છે ઉપનો ફટકો છે અરે પીધા પછી બધી પરિયો જ દેખાય છે રૂપની રાણી લા મજત કર અરે યાર શીટ આ તાવનને પણ શું થયું લાગે છે હવે એના ઘરે જ જવું પડશે અરે બેબી હા અમારા ટાવર તો પાવરફુલ પકડાય છે નજીક આવીને તો જો એ મોડું સંભાળીને વાત કર નહીતર હે શેર નો પંજો અને શત્રુ નો શિકાર ક્યારે ખાલી નથી જતો એક જ વાર માં શેર ક્લાસ શત્રુ ભાઈ આ તો પેલા રામજી ની છોકરી છે ને પેલી હાઈવે વાળી જમીન ની વાત કરતા હતા એ અરે વાહ રમત રમવાની તો હવે મજા આવશે જમીન અને પર્સનલ પ્રોપર્ટી પણ બનાવીશ ભાગ રિયા પકડ પકડ રૂપિયો ખાલી થાય ને એટલે મોઢા નો કલર જ ઉતરી જાય છોડ લાગે છે મને મદદ માટે પોકાર રહી છે કોઈ બચાવ છોડ આ તો રૂપાલ છે મને બચાવ
હેલો હા કમલેશ તું ક્યાં છે તું જલ્દી આવ એક છોકરી નો જીવ જોખમ માં છે એની ઇજ્જત ઉડાઈ રહી છે પ્લીઝ યાર તું જલ્દી આવ કઈ જગ્યાએ બચાવ હા હું આવું છું આવું છું એ રાણી સમજી લે નહીં તો છોડી આ છોકરીને જોયું હવે આ છોકરું બચાવવા આવ્યું છે આ કમલેશના કદ સામે ના જોઈશ આ કમલેશના કાંડામાં બહુ તાકાત છે સમજો થેન્ક યુ સો મચ પણ તમને કઈ વાગ્યું તો નથી ને ઓ મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા તમને કહું છું તમને કઈ વાગ્યું તો નથી ને એવું કઈ નથી પણ પેલા લોકોએ તમને કઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને ના મારું માદો જોડું પ્રેમી પંખીડાનો હાદો ભાઈના વિશે શું વિચાર છે જોડી જામશે હો એ માદા ગમે તે મોઢામાં આવે બોલે છે જરા મોઢું સંભાળીને બોલ તમે કઈ ખોટું નહીં લગાડતા હો આને તો મજાક કરવાની ટેવ છે ઇટ્સ ઓકે ચલો બાય ફરી મળીશું આવજો આવજો બાય મારી આગળ તો શાણો બનતો તો કે અને કેવો હવે ધારી ધારીને જોઈ રહ્યો છે હવે ગઈ આપણે પણ જઈશું માધા એ કોણ છે તું જાણે છે સેટિંગ કરું છે બોલ એક જ મિનિટ નું કામ છે તું એને ઓળખે છે એ ક્યાં રહે છે હું નહીં તું પણ ઓળખે છે અરે મારા યાર હું જો એને ઓળખતો તો તને કહેત એ તારી બેનની બેનપણી છે માધા છોકરી ગમે તે હોય પણ એની સાથે અન્યાય થાય ને તો એનું રક્ષણ કરું ને એ આપણો ધર્મ છે તારા જેવો ભાઈબંધ બધાને મળે હો ચાલ હવે બહુ થયું માધા બહુ મોડું થયું છે મારી બેન ઘરે વાટ જોતી હશે કાજલ સાંભળીને ખુશ થઈ છે એની બેનપણીને મનાવી લેશે હો યાર માધા તું તો મોકો જોઈને ચોકો મારી દે છે યાર હવે લક્ષ્મી ચોટલો કરવાવે ને એટલે મોઢું ધોવા ના બેસાય નતર આખી જિંદગી છોડ્યો ના મોઢા જોવા પડે ના માધા મારી ઉપર હજુ મારી બેનની બહુ મોટી જવાબદારી છે જ્યાં સુધી મારી બેનની જવાબદારી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈની સામે જોવું અને આવું વિચારવું એ પણ મારી માટે પાપ છે હા તો તું વિચાર કરતો રે એટલામાં હું ટાઈમ પાસ કરતો આવું બાય બાય માધા તું રહે ગયા આધા નહીં સુધરે બાય અરે તારો ભાઈ કમલેશ ભાઈ તે તો આજે મને જીવતા જેવું મારી જ નાખી પાગલ અરે ગાંડી જ્યાં સુધી તારો આ ભાઈ જીવતો છે ને ત્યાં સુધી આ દુનિયાની કોઈ તાકાત તારો વાળ વાંકો નહીં કરી શકે સમજી એ તો ખબર છે ભાઈ ભાઈ આ શું થયું તને તું પાછો કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો છે એવું કઈ નથી બેન તને ખબર છે મારાથી કોઈની તકલીફ જોઈ શકાતી નથી હા તો તે આખા ગામનો ઠેકો લઈ રાખ્યો છે બીજાના માટે પોતાનો જીવ જોખમમાં નાખવાનો તારી બેનપણી શું પારકી છે એની મદદ કરવી એ મારી ફરજ નથી મારી બેનપણી પણ ભાઈ મારી તો ઘણી બધી બેનપણીઓ છે તારી બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ યાર ઓ રૂપલ એ તો દેખાય છે પણ એવી પણ ભાઈ એની સાથે આવું કાળું કામ કોણે કર્યું લુખાઓ એ લોકો જોડે બીજું કામ પણ શું હોય ભાઈ મારે આજને આજ રૂપલને મળવું છે એ બધી વાત છોડ પહેલા સરસ મજાનું ખાવા બનાય ટાઈમ બહુ થઈ ગયો છે ભૂખ લાગી છે તું કાલે શાંતિથી મળી આવજે સારું ભાઈ હું તારા માટે ગરમા ગરમ જમવાનું બનાવું છું ઓકે તું જમવાનું બનાય હું ફ્રેશ થઈને આવું છું આજે પહેલી વાર કોઈ હાથમાં શિકાર ખેંચીને લઈ ગયો જે થયું છે ને
એ સારું નથી થયું. શત્રુ ભાઈ, એને તો પાઠ ભણાવવો જ પડશે. એને ખબર નથી એને કોની સાથે દુશ્મની કરવાની કોશિશ કરી છે. દુશ્મની નહીં, એને જિંદગીનો સોદો કર્યો. હવે એની જિંદગી આપણા હાથમાં છે. એ જે પણ કંઈ હોય એનું ખાતું ક્લોઝ થઈ જવું જોઈએ. કાલે એનું નામ રેશન કાર્ડ થી માળીને બધે થી કમી થઈ ગયું હશે. શત્રુભાઈ ની જય હો. એની એક બેનપણી પણ છે, કાલે હાથમાંથી નીકળી ગઈ ને, એની ફ્રેન્ડ છે, એકદમ ફટકો. જંગ લડવાની હવે મજા આવશે. ચીર હરણ કરવું એ તો શત્રુનો શોખ છે. એક ઉપર એક પ્રે. બંનેને ઉઠાઈ લઈએ અને દિલ ભરાઈ જાય એટલી મોજ કરીએ. મના કોઈ ઉતાવળ ના કરતો. પહેલા એ બંનેની કુંડળી કાઢો, પછી જોઈ લઈએ. સવારમાં એના ડેટા આપણી પાસે આવી જશે. જે પેલું હાથમાં આવે એનો કિસ્સો ખતમ. બધા જ માણસો ને કામે લગાડી દો, એક પણ બચવો ના જોઈએ. રોકડી કરાવતા રહો એટલે ચટપટી ખબર તમારા કાન સુધી પહોંચી જશે. વાલિયાની વાત લાખની, સાચી પડે તો 1,25,000 ની. એક એક ની તમામ ખબરો અમને આપજે તો લાખોમાં રમીશ. રૂપિયાનો તો આ બધો ખેલ છે. એ ભલે, જય માતાજી. એ મન્ના, કયું એ સાંભળ્યું ને? ચાલ બેગ બનાવ અને કામ થઈ જવું જોઈએ. શત્રુભાઈ, તમે ટેન્શન છોડી દો, આ કામ તો ચપટી વગાડતામાં જ પૂરું થઈ જશે. બસ એક વાર હાથ લાગી જાય પછી તો. હે માં, આજે મારો દિવસ સોના કરતા પણ સવયો જાય એવા તું મને આશીર્વાદ આપજે માં. શત્રુભાઈ, શિકાર કરવાનો ટાઈમ થઈ ગયો છે. નિશાન તાકી તીર છોડો એટલે ખેલ ખલાસ. કેમ? પેલી કાજલ એની બેનપણીના ઘરે મળવા નીકળી છે, રસ્તામાંથી ઉઠાવી લ્યો. ના, આ વખતે શિકાર હાથમાંથી જવો ના જોઈએ. ચાલ ગાડી કાઢ. આ તો ભગવાને ઉપરથી ઉતરી આવે તોય એને બચવું મુશ્કેલ છે. કેમ ભગા? એ મુન્ના, આ દુનિયાના ભગવાન આપણે જ છીએ. આપણે જ ભગવાન અને આપણે જ દાનવ. ચાલો તો, પાછું જોઈ રહ્યા છો. આ શત્રુનો ચીર હરવાનો શોખ પૂરો કરીએ. એ જ સમા આ નરાધમો નો નાશ તું કરજે. હે ભગવાન, આ રૂપલ ના આટલા બધા ફોન, મને તો ખબર જ નહીં. લાવ એના ઘરે જતી આવું. લાવ રૂપલ ને એક મેસેજ કરી દઉં કે ઘરે થી ક્યાંય જાય ના. કોણ છો તમે લોકો? અમારી સાથે સેટિંગ કરી લે, ચેટિંગ કરવાની જરૂર નથી. એ મન્ના, વાતો કરવામાં ટાઈમ પાસ ના કર. કોણ છો તમે લોકો? ઉઠાવી લે આને. કોણ છો તમે લોકો? હે દશામાં, માડી આજે કોઈ ઘટના ઘટી રહી હોય એવું લાગે છે. કોઈ બચાવ માટે
માડી આજી મને પોકાર કરી રહ્યું લાગે છે. મને બહુ જ હેરાન કર્યો છે. ચીરહરણ કરવા ને એ તો શક્તિનો જૂનો શોખ છે. છોડી દે મને. એ તારી હિંમત કઈ રીતે થઈ? આ એક છોકરીની ઇજ્જત લૂટીને તું તારી જાતને મર્દ માને છે? હજી મારી મર્દાનગી તે જોઈ જ છે ક્યાં? તને તો પછી જોઈ લઈશ. ચાલ ભાગ અહીંયાથી મુન્ના. ચાલ ગાડી ચાલ ભાગ નીકળ. ચાલ ભાગ અહીંયાથી અને ફરી અલ્કેશ કપડો જ આગળ કોઈ દિવસ દેખાતો નહીં. કેમ છો તમે? ઠીક તો છો ને? તમને કઈ થયું તો નથી ને? જો તમે ના આવ્યા હોત ને તો હું કોઈને મોઢું બતાવવા લાયક ના રહી હોત. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો બેબી, હું તમને તમારા ઘર સુધી છોડી દઉં. ભાઈ? કોણ ભાઈ? આ હવે મારા ભાઈ છે. અરે કાજલ, કોણ છે આ? ભાઈ, શું થયું કાજલ? ભાઈ, મારી ઇજ્જત બચાવનાર છે આ. શું કીધું બેન? તારી સાથે આવું કૃત્ય કાર્ય કોણ કર્યું? દોસ્ત, તમે એમની ચિંતા ના કરો, મેં એમને એમની સજા આપી દીધી છે. પણ એ લોકો હતા કોણ? મારી બેન નું નામ લીધું છે. હું પણ એ લોકોને નહીં છોડું. એ લોકો કોઈ દિવસ ફરી આવું સાહસ પણ નહીં કરે. ભાઈ, આપણે ઘરે જઈએ. હા બેન. ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. તે મારી બેનની ઇજ્જત સાચવી છે. અને મારું નામ કમલેશ છે. અડધી રાતે મારી જરૂર પડે ને તો મને યાદ કરજે. હું અલ્કેશ. મેં નહીં, મારી દશામાં એ તારી બેનની ઇજ્જત રાખી છે. અને એક દિવસ મારી દશામાના ધામે દર્શન કરવા આવજે ભાઈ. તારી સાથે આવું કર્યું? ભાઈ, રૂપલની સાથે જે લોકોએ જબરજસ્તી કરી હતી ને એ જ લોકો હતા. અને એ લોકો કહેતા હતા કે તમે એમની સાથે દુશ્મની કરીને સારું નથી કર્યું. લાગે છે એકવાર માર ખાધા પછી એ લોકોનું પેટ ભરાયું નથી, હજુ બીજી વાર માર ખાવાની તૈયારી કરે છે. પણ ભાઈ, તું તારું ધ્યાન રાખજે. મને એમનો ઈરાદો સારો નથી લાગતો. બેન, તું ચિંતા ના કરીશ. હવે તો એ લોકો મારી સામે આવશે ને તો એ લોકોને જીવતા નહીં છોડું, સમજી? અરે, રૂપલનો ફોન. ભાઈ, આપણે એના ઘરે જઈએ. હા, ચાલ. આપણી અરજી સાંભળી તો ખરી ને? રૂપલ કેમ દેખાતી? આખો દિવસ ગુમસુમ રહે છે. હું એ જ વિચારું છું. ક્યાં વિચારો માં રહી છે? કઈ સમજાતું નથી.
રૂપાલ, એ રૂપાલ! હા માં, તે શું વિચારો કરે છે તું? કઈ નહીં માં, હું ખુશ જ છું. રૂપાલ, રૂપાલ સોરી, તારા ફોન આવેલા પણ મારું ધ્યાન જ ના રહ્યું. તું ઠીક તો છે ને? તું શું કહેવા શું માંગે છે? રૂપાલ, રૂપાલની સાથે જે લોકોએ જબરજસ્તી કરી હતી ને, એ લોકોએ આજે મારી સાથે પણ એવું જ કર્યું. પણ દશા માની દયાથી હું આજે હેમ ખેમ છું. રૂપાલ, તે તો આ વાત જ મને નથી કરી દીધા. માં, તું જરા પણ ગભરાઈશ નહીં. કાજલના ભાઈએ મને ખરોચ પણ નથી આવવા દીધી. હા, મારા ભાઈ પણ આવ્યા છે. કમલેશ ભાઈ! જય માતાજી, જય માતાજી, કેમ છો? બસ મજામાં. અમારી દીકરી રક્ષા કરી, બહુ મોટો ઉપકાર કર્યો છે. તારા જેવા દીકરા માતાજી સૌને આપે. હા કાકી, હા કાકા. માં દશામાંની એવી કૃપા થઈ, મારી બેને પણ કોઈ અજાણ્યા વ્યક્તિ આવીને બચાવી લીધી. જય દશામાં. આપણે દશામાના દર્શને જવું જોઈએ. હા, ચાલો માં દશામાના દર્શન કરવા જઈએ. ચાલ કાજલ, તું અને રૂપલ બને મારી સાથે ચાલો. અમે પાછળ આવીએ છીએ. હા, હું રિયાને પણ ફોન કરીને ત્યાં જ બોલાવી લઈશ. ચાલો. જય દશામાં, જય દશામાં. બે બે વાર હાર થઈ છે. આમ બિલાડીના ડરથી કૂતરાની જેમ બેસી શું રહ્યા છો? શત્રુભાઈ, ખૂન તો મારું પણ એટલું ઉકરે છે જેટલા તમે ખૂનસમાં છો. એ મુન્ના, ગુસ્સા કરવાથી હાસિલ નહીં થાય, એમને તો ખતમ જ કરવા પડશે. જંગ લડવાની મજા તો હવે આવશે મુન્ના. હવે બળથી નહીં, કળથી કામ લેવું પડશે. ખોટા બખાડા કરવાથી કઈ નહીં થાય. દુશ્મનની દુખતી નસ પકડો એટલે બાજી આપોઆપ હાથમાં. જેટલી તાકાત લાગે ને એટલી લગાડી દો. એમનામાં આટલી હિંમત આવી જ ક્યાંથી એ જ ખબર નથી પડતી. પેલા માતાજી, દશામાના આશીર્વાદથી તમારે સામે લડવાની કોશિશ કરી. દેવી? આ કઈ દેવી? એમાં આટલી હિંમત આવી ગઈ છે જે શત્રુ સામે દુશ્મની કરશે? પેલા વીણામાં ખરા ને, એમના ખોટે હાજરા હાજુર દશામાં છે. એમના જ આશીર્વાદથી તમારી સામે લડવાની કોશિશ કરી છે. જોયું ને શત્રુભાઈ, એમને વીણામાના આશીર્વાદથી અને દશામાની કૃપાથી આપણી સામે લડવાની હિંમત કરી છે. એ માતાજીનો જ કિસ્સો ખતમ કરી નાખીએ એટલે ના રહેગા માંસ ઓર ના બજેગી બાંસુરી. વાલિયા, તારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા લઈ જજે. એ લોકોની એક એક પાડની ખબર મને આપજે. શત્રુભાઈ, એ જ્યાં પણ હોય હું તમને ખબર કરું છું. હું જાઉં છું. બંને છોકરીઓને ઉપાડી લઈએ એટલે એના આશિકો આપોઆપ બચાવવા આવી જશે. એક વાર એ બંને મારા હાથમાં આવી જાય ને, પછી એવી તો ચૂંચી નાખું કે કોઈને મોઢું બતાવવાને લાયક ના રહે. એક એક વ્યક્તિના દિલમાં ડર એવો પેદા થાય કે કોઈ દિવસ આંખ ઉઠાવીને જોવાની કોશિશ ના કરે. હે માં દશામાં, અમારા બધાની રક્ષા કરજે માં. જય દશામાં. હે માં દશામાં, આજે તારા લીધે જ મારી ઇજ્જત બચી છે માં. હંમેશા મારી વાળે રહેજે માં. માં, મારે તો જે ગણો એ મારા માં અને બાપ મારા મોટા ભાઈ જ છે. એમની રક્ષા કરજો માં. હે દશામાં, આ બધા તારા સેવકોની માડી તું રક્ષા કરજે. હા માં, રક્ષા કરજે. ચોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. બોલો દશા માતની જય. હે માં, હે માડી, અમારી જે કોઈ પણ ભૂલ હોય તો દશામાં તું અમને બધાને માફ કરજે માં. માં તો ભક્તોની રક્ષા કરે ને સૌનું કલ્યાણ. દશામાની જય. બોલો મિત્ર, કેમ છો? મજામાં? બસ મોટાભાઈ, મજામાં. તમે સંભળાવો. કાજલ, મારે તને એક વાત કહેવી છે. ચાલ ને બહાર. ચાલો. હે ભાઈ, આપણી દશામાના દાડા છે દિવાસાના, એટલે આપણી દશામાના ચારે હાથ આપણી ઉપર છે ભાઈ. સાચી વાત છે ભાઈ. હેલો શત્રુભાઈ. બોલ વાલિયા.
તમારા બે દુશ્મન અને પેલી બે છોડીઓ અહીંયા માતાજીના રંગમાં રંગાયા છે, તીર મારી દો એટલે વાત પૂરી. હમણાં જ મારા માણસો દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી નાખશે. શેર ના પંજામાંથી શિકાર સટકી જાય ને એ પેલા ચાલો પકડી લઈએ. ચલો કાજલ, મારે તને એક વાત કહેવી છે, પણ મને કહેતા બહુ શરમ આવે છે. શરમ સાની? શું તારા લગ્ન નક્કી થઈ ગયા છે? ના ના, હવે પણ જ્યારથી તારા ભાઈએ મારી ઇજ્જત બચાવી છે ત્યારથી જ મારું દિલ એની પર આવી ગયું છે. એ તો મને ખબર છે, હું તારી બેનપણી છું ને એટલા માટે. બસ આ તારા મા બાપ માની જાય. રવિલો બને, જલ્દી કરો. ચલ ચલ ચલ, દરવાજા ખોલ, જલ્દી 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 જલ્દી. ગાલો અંદર, ગાલો અંદર, ગાલો જો. અરે આ રૂપમ ક્યાં ગઈ? આ છોકરીઓ દેખાતી નથી. હા હું જોઉં છું. હલો કાજલ, તમે લોકો ક્યાં છો? હા શું થયું ભાઈ, કેમ આટલા બધા ગભરાયેલા છો? કઈ નહીં ભાઈ, કાજલ અને રૂપલ એ શત્રુની કેદમાં છે, મારે એ લોકોને બચાવવા માટે કંઈક કરવું જ પડશે. અરે ભાઈ, ત્યાં તમે એકલા નહીં જાઓ, હું પણ તમારી જોડે આવીશ. હા ભાઈ હા, ચાલો ચાલો. આવી ગઈ રૂપની રાણી, મહારાણી. સ્માર્ટ નહીં, ઓવર સ્માર્ટ. બચાવ, કોઈ છે? બચાવ, આ જંગલમાં તમારું સાંભળનારું કોઈ નથી. હે મા દશામા, અમારી રક્ષા કરો. ભાઈ આજે તમારા ચરણોમાં પોતાની ઇજ્જત બચાવવા ભીખ માંગશે. છોડી દે મને. હવે મજા તો એક એક અંગને લૂંટવાની આવશે. અને એથી વિશેષ, તેથી વિશેષ તો પેલો કમલેશ અને અલ્કેશ જે બહાદુરી બતાવી ગયા હતા ને, એમને પાઠ ભણાવવાની આવશે. હા હવે જિંદગી ભર ક્યારે કોઈની સામે જોઈ નહીં શકે. કાજલ, 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 રૂપલ, કાજલ, બચાવ, કાજલ, બચાવ, કાજલ, એ કાજલ. ધવલ, જોયું ને મને બહાદુરી બતાવનાર, આજે મોઢું બતાવવા પણ નથી આયા. ભાઈ રૂપ રંગ પણ જોરદાર છે, રસપાન કરવામાં પણ મજા આવશે. જીવ ભરે જાય ત્યાં સુધી રસપાન કરીશું. ના શરાબ સબાબ અને કબાબ નો તો હું શોખીન છું, બેક બનાવ ત્યાં સુધી હું શબાબ ની મજા માણી લઉં. બચાવ, એ દશામાં અમારી રક્ષા કરો માં. છોડી દે મને. બચાવ, બચાવ, એ માં દશામાં અમારી રક્ષા કરો. તારું રૂપ પણ કમ નથી, મજા આવશે. જય દેસમા, જય દેસમા. જેટલા દેવી દેવતા યાદ કરો તો કરી લેજે. અત્યારે તો તમારો ભગવાન હું જ છું. ભગવાન ને પણ શત્રુ સામે આવતા ડર લાગે છે, સમજી? એક પલ માં તારી આ બહાદુરી ચૂર ચૂર થઈ જશે, એની આગળ કોઈનું ચાલ્યું પણ નથી અને ચાલશે પણ નહીં, સમજ્યો? બહુ જ ઘમંડ છે તને. અરે એક સેકન્ડ માં તારું ઘમંડ ચૂર ચૂર કરી નાખે. કાજલ બચાવ, એ કાજલ, હે મા દશામા, કોઈ છે? આ બાજુ અવાજ આવે છે. હા હા, હે મા દશામા, અમારી રક્ષા કરો મા. હે દશામા,
અમારી રક્ષા કરો માં. કમલેશ, એક વાર તને જીવતો છોડી અને ભૂલ કરી છે, તને તો ત્યારે જ મોતના ઘાટે ઉતારી દેવાનો હતો. તારી એ ભૂલ ને હું સુધારીશ, તને હું જીવતો નહીં જવા દઉં. અરે જા જા, ચલ ચલ ફૂટ. બહુ શોખ છે તને છોકરીઓ સાથે જબરજસ્તી કરવાનો. આજે આને બધી જ ચરબી ના ઉતારું. મારું નામ અલ્કેશ નહીં, મારું નામ કમલેશ નહીં. બેટા, ચરબી તો કોની ઉતરશે આજે ખબર પડી જશે. સળગતી આગમાં હાથ નાખવાની કોશિશ કરીશ ને તો ભસ્મ થઈ જઈશ. બહુ થયો તારો, શેર ના મોઢામાં હાથ નાખવાની કોશિશ કરીશ ને તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે, સમજો. મુન્નો એક વાર મુઠ્ઠી બંધ કરે એટલે એનું મોત નિશ્ચિત જ છે. એ મુન્ના, મોત ને તો હું રોજ મારી મુઠ્ઠીમાં જ લઈને ફરું છું. તારા જેવા બે કોડીના માણસની તાકાત શું છે મને મોત આપવાની? હે? અને હા મુન્ના, મત કર જ્યાદા ગુન્ના, નહીં તો બેઉ ભાઈ મિલકે લગા દેંગે ચુન્ના. એ, આજે તારો ખેલ ખતમ કરીને જ રહીશ. ખેલ તો હું ખતમ કરીશ. શત્રુ, હવે તારી શેતાનિયત પૂરી થઈ. કેવા જિંદગી માટે મારા પગ નીચે તડપી રહ્યા છે. હે માતાશ્યામા, અમારી રક્ષા કરો માં. અમારી રક્ષા કરો માં. હે દશામાં, અમારી મદદ કરો. ઉભા તો નહીં બે રામ, પણ તડપાવી તડપાવી ને મોત આપીશ. શત્રુભાઈ, બરો એક મિનિટ, આ શું કરો છો? આટલું સસ્તું મોત આપી દેશો તો કેવી રીતે આપું મોત વાલી? આ બોલ અમને. અરે મોત તો જાહેર માં આપો એટલે લોકો પણ જુએ, અને જેમના દમ પર આ લોકો કૂદી રહ્યા છે ને એ લોકો તમારા. વાત તો લાખ ની છે વાલિયા તારી, લોકો માં મારો ડર એવો ને એવો રહે એના માટે આ લોકો ને ભર ગામ વચ્ચે મોત આપીશ. ઇજ્જત લૂંટતા સેલ્ફી લેવાની પણ મજા આવશે. બહુ જ લાયક ને, બહુ જ વ્યૂઅર્સ મળશે. માતાજી પણ જોશે કે કળિયુગ ના કૃષ્ણ કેવા હોય. લઈ ચાલો અમને ત્યાં. માવતર કમાવતર ના થાય, મારી દશામાં જ બધું પાર પાડશે. મારી દીકરીઓ જ્યાં પણ હોય તેની રક્ષા કરજે. જે બનવાનું છે એ બનીને જ રહેશે, બાકી કામ તો મારી દશામાં. સાંભળો સાંભળો સાંભળો, આજની તાજા ખબર, આજની ખુશ ખબર, જો આ બંને ને જોઈ લો બંને ની હાલત. શત્રુ કેવી રંગરેલિયા કરે છે, કોઈ મોઢું ફેરવવાની કે આંખો બંધ કરવાની કોશિશ ના કરતા, નહીં તો આવું લાઈવ પિક્ચર જોવા ફરી ક્યારેય નહીં મળે. નરાધમ દુષ્ટ, તને આવું કામ કરતા જરાય શરમ નહીં, તને કીડા પડશે. નરાધમ દશામાં તને માફ નહીં કરે. શરમ તો ખુદ મારાથી શરમાય છે. ભાઈ, આપ અન્ય મહારાણીઓને આપણા અડ્ડે લઈ જાય, જેટલી મજા લૂંટાય એટલી લૂંટીએ.
આ બંનેનો કિસ્સો અહીંયા જ ખતમ કરી દો અને આ બંનેને લઈ લો અડ્ડા ઉપર. હે શત્રુ જય દશામા. આ કયો આશિક પેદા થયો નવો? શત્રુભાઈ આ તો વાલ્યો છે, આપણી જોડે રમત રમી ગયો. કેમ તો હવે હું રમેશ, શત્રુ કેટલો શેતાન છે ને એ હવે ખબર પડશે. છોડી દે મને. શત્રુ, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે ચેતી જાજે. મારા પાપનો ઘડો ભરાઈ ગયો છે? આ પાકંડી મારો વધ કરશે. હવે આ બધું જોશે ને એટલે ભૂઆપણું છોડી દેશે. પિક્ચર તો હજુ ચાલુ થઈ છે, એક પછી એક સીન જોતા રહો. આ શત્રુ બતાવશે. એ પાખંડી, તું હજી માતાજીની શક્તિને ઓળખતો નથી, લે જો. માતાજી, છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. માફ કરી દો માં. જય દશામા. બોલો દશા માતા.
કેળલું પણ મારો દશામાં કેળનું પણ